આપણો જુનિયર કેજી અને વિષય છે આપણો ગુજરાતી. કયો વિષય છે? ગુજરાતી. તો ગુજરાતી વિષયમાં આપણે આકારો શીખી રહ્યા છીએ. જો એ આકારો આપણને આવડશે તો 1 થી 20 અંક અને મૂળાક્ષર આપણે સરળતાથી શીખી જઈશું. તો ચાલો સૌ પ્રથમ આપણે લખીશું આપણું ધોરણ છે જુનિયર કેજી. ગુજરાતી વિષયમાં આપણે સૌ પ્રથમ પહેલા આપણા આકારો જોવાના છે કે કયા કયા આકારો આપણે શીખીએ. તો આપણને અંક અને મૂળાક્ષર સરળતાથી આવડી જાય. તો પહેલો આકાર છે આડી લીટી. કઈ લીટી? આડી. એના પછી બીજો આકાર ઊભી લીટી. એના પછી ત્રીજો આકાર છે આમ ત્રાસી લીટી અને આમ ત્રાસી લીટી. આ ચાર આકારો આપણે શીખી ગયા છીએ. અને એના પછી આવે અડધું ગોળ, સી આકાર, ગોળ અને એલ આકાર. અડધું ગોળ, સી આકાર, ગોળ, એલ આકારમાં ધ્યાન રાખવાનું છે કે અડધું ગોળ આ બાજુ એનું મોઢું આવે, સી આકારનું આ બાજુ. એલ આકારમાં ઊભી લીટી કરીને આડી લીટી કરવાની. ઘણા વિદ્યાર્થી શું કરે છે, એલ આકાર આ રીતે આપણે કહ્યું હોય પણ ટપકાની ઉપર આમ આકાર લઈને છે આમ, તો આ ખોટું છે. ઊભી લીટી આપણે કરવાની છે. શું કરવાનું છે? ઊભી લીટી. માટે અડધું ગોળ ના થાય એ પ્રમાણે આપણે ઊભી લીટી કરવાની વ્યવસ્થિત. તો ચાલો સૌ પ્રથમ આપણે આડી ઊભી ત્રાસી ત્રાસી જે આકારો છે એ આકારોને આપણે જોવાના છે કે ચાર અને ત્રણ. તો હવે આપણે ત્રણ ટપકા પણ લેવાના ને. કેટલા ટપકા? ત્રણ ટપકા. તો ચાલો આવી ઊભી ત્રાસી ત્રાસી એમાં આપણે ત્રણ ટપકા કરવાના છે. તો સૌ પ્રથમ આપણે લખવાનું નીચે આપેલા ટપકા જોડો. આ આપણી નોટમાં પેનથી લખાવવાનું. એની બાજુમાં
જે લેખન કાર્ય કરતા હોઈએ એની તારીખ લખવાનું ભૂલવાનું નહીં. અહીંયા આપણે તારીખ પણ લખવાની. ચાલો હવે આપણે ચોરસ ખાનાવાળી નોટ બનાવીએ. નોટનું પાનું જે છે
એમાં જગ્યા વધારે છે તો અડધું આગળ અડધું પાછળ અડધું ઉપર અડધું નીચે આ રીતે એક પાનામાં આગળ પાછળ ચાર વસ્તુ આપણે લેવાની છે. ચાલો તો ગુજરાતી વિષયમાં હવે આપણે થોડું મૌખિક પણ લેવાનું છે કે મૌખિકમાં છે આપણા શરીરના અંગોની સફાઈ. આપણા શરીરના અંગો હાથ પગ કાન નાક આંખ મોઢું દાંત જીભ નાક કેટલા બધા આપણા અંગો છે તો એના વિશે સફાઈ મેં પહેલા પણ કહું છું કે સ્વચ્છતા જરૂરી છે. હવે આપણે મોટા થઈ ગયા છીએ આપણું કામ આપણે જાતે કરી શકીએ છીએ અને કદાચ જો આપણને અમુક કામ ના આવડે તો આપણે મમ્મી પપ્પાને આ દાદાને ભાઈ બહેનને કોઈને પણ આપણે કહીને એ કામ કરી શકીએ છીએ. સૌ પ્રથમ છે વાળની સફાઈ. હંમેશા છોકરીઓ હોય તો અઠવાડિયામાં બે વખત અને છોકરાઓ હોય તો બે બે દિવસે ચાર દિવસે માથાના વાળ ધોવાના જ. છોકરાઓએ વાળને મહિને બે મહિને કે વાળ વધી જાય તો એને કપાઈ નાખવાના. વાળ અને ત્યાં સુધી કોઈ હેરસ્ટાઈલ વાળમાં નહીં લેવાની. આપણે વિદ્યાર્થી છીએ એ સમજીને આપણે વાળમાં કોઈ જ હેરસ્ટાઈલ કરવાની. મિલિટરી કટ વાળ જ આપણે વિદ્યાર્થીને શોભે કોઈ સ્ટાઈલ હમણાં સારી લાગે નહીં. માથામાં તેલ નાખો રસીતમાં ધોળાવો. તેલ માથામાં રોજે રોજ નાખવાનું જેથી કરીને આપણે વ્યવસ્થિત લાગીએ. વાળ કોરા હોય માથું વ્યવસ્થિત ના ઓળાવ્યું હોય તો આપણો ચહેરો અલગ લાગે. એક વિદ્યાર્થી તરીકે આપણે વ્યવસ્થિત હોવા જોઈએ. છોકરીઓ હોય તો બે ચોપલી વાળે વ્યવસ્થિત માથું ઓળાવે તેલ નાખે. બીજું કે શાળાએ પણ આવીએ તો માથામાં તેલ રોજે રોજ કોરા વાળ લઈને આવી જવાનું. ચોપલો એક વાળવાનો એવું નહીં, છોકરીઓ બે ચોપલા વાળવાના. મેં પહેલાં પણ કહું છું કે ભણવાની સાથે સાથે આ બધું જ જરૂરી છે. આપણી આંખો આંખોને પણ દિવસમાં બે ત્રણ વખત આપણે પાણીથી ધોવી જોઈએ. પાણીની ચાલક આંખમાં મારવી જોઈએ જેથી કરીને આપણને નાની ઉંમરમાં ચશ્મા આવી જાય. હવે તમે જોજો આખો દિવસ છોકરાઓ મોબાઈલ જોવે ટીવી જોવે. નાના નાના છોકરાઓને ચશ્મા હોય છે. ચશ્મા વાળું બાળક અને ચશ્મા વગરનું તમે જોજો. તે જ આપણે આપણી આંખોને પણ દિવસમાં બે ત્રણ વખત પાણીથી આંખ ધોવાની રાખવાની. આપણા કાન ક્યારેય આપણે સાફ કરવાના નહીં, મમ્મી પપ્પા પાસે જ કાન સાફ કરાવવાના. પંદર દિવસ થાય કે મહિનો થાય તો આપણા મમ્મીને કે પપ્પાને કહેવાનું મારા કાન સાફ કરી આપો. નાવા બેસીએ ત્યારે નાક પણ સાફ કરીએ. દાંત બ્રશ ઘસીને વ્યવસ્થિત આવવાની. જ્યારે શાળા ચાલુ હોય તો વર્ગમાં ફરીને દરેક બાળકોના દાંત અને જીભ જોઉં છું. ક્યાં કચાશ હોય તો તરત હું નોટમાં લખીને મોકલું છું કે દાંતમાં બ્રશ રોજે રોજ કરાવો, ઓલ ઉતારો,
સ્વચ્છતા જરૂરી છે. આપણા હાથના નખ અને પગના નખ, ઘણા છોકરાઓ કે છોકરીઓના નખ એટલા લાંબા કાળો કાળો મેલ ભરેલો હોય છે અને એ જ હાથે સરસ ચોળી દેખાય, શાક રોટલી દાળ ભાત બધું જ એ જ કાળો મેલ આપણા પેટમાં જાય છે. પગના નખ પણ આપણે કાપવા જોઈએ. દર અઠવાડિયે રવિવારે રજાના દિવસે મમ્મી પપ્પા પાસે બેસી જાઓ કે મારા હાથના નખ કાપો, પગના નખ કાપો, એ નખ આપણને પણ વાગે રમતા રમતા બીજા કોઈને વાગી જાય અથવા તો આપણને વાગે, અને એમાં જે મેલ ભરાયો હોય એ આપણા પેટમાં છે. આ બધી જ વસ્તુ આપણે ભણવાની સાથે સાથે શીખવાની છે. સ્વચ્છતા જરૂરી છે, આ એક જ શબ્દ કાયમ માટે યાદ રાખવાનો. ઘણી વખત વિદ્યાર્થીઓ શાળામાં આવે છે, કપડાં પહેર્યા હોય સ્કૂલના, બૂટ મોજા બીજા પહેર્યા હોય તો એ ના ચાલે. આપણે વિદ્યાર્થી છીએ, આપણે શાળામાં જઈએ તો શાળાના જ કપડાં, એના જ બૂટ મોજા, માથામાં તેલ, વાળ કપાયેલા, મિલિટરી કટ વ્યવસ્થિત હોવા જોઈએ. સાથે એ પણ કહું કે નાસ્તામાં પણ શાક રોટલી જ આપણે ખાવાની હોય છે, ગમે તેવો નાસ્તો ને શાળામાં ખાવા દેતા નથી. ઘણા વિદ્યાર્થીઓ એવું કરે છે, આ શાક નથી ભાવતું, આ શાક નથી ભાવતું, વાલીશ્રી આપી દે, જામ રોટલી, ટામેટાનો કેચઅપ અને રોટલી અને પડીકા, પણ એ યોગ્ય નથી. મેં નથી ખાવા દેતા ક્યારે, શાક રોટલી હોય એ ડબ્બો ખોલે, અને ધીમે ધીમે પછી એ જ વિદ્યાર્થીઓને કાયમ ટેવ પડી જાય છે કે નાસ્તામાં શાક રોટલી જ આવે. એ ખાવાથી આપણું પેટ ભરાય, આપણા શરીરનો વિકાસ થાય, બુદ્ધિનો વિકાસ થાય, આપણે ભણી ગણીને આગળ વધીએ, મોટા ધોરણમાં આપણે આનાથી પણ વધારે ભણવાનું હોય છે. ઘણા વિદ્યાર્થીઓ શારીરિક નબળાઈવાળા હોય છે, હું થાકી ગયો, હું થાકી ગઈ, આટલું બધું લખ્યું, મેં આટલું બધું કર્યું, કેમ માટે જ કહું છું કે ભલે શાળાએ નથી આવતા, ઘરે પણ હોય તો ઘરનો જ નાસ્તો અને શાક રોટલી જ ખાવાનો આગ્રહ રાખજો. ગમે તેવા પડીકા, ગમે તેવો કચરો ખાઈને પેટ ના ભરતા. આ બધું જરૂરી છે ભણવામાં. જો આપણે ના ખાઈએ તો આપણને શારીરિક નબળાઈ રહે અને નબળાઈના કારણે આપણને ભણવું ના ગમે, ભણીએ નહીં એટલે આપણે આગળ આવીએ નહીં, કાયમ માટે આપણામાં કચાશ રહે. આ બધી જ વસ્તુ ના થાય માટે આપણે હેલ્ધી બનવાનું છે, ખાવાનું છે, ચા છોડીને દૂધ પીવાનું. મમ્મીને કહેવાનું સગવડ હોય તો થોડું દૂધ આપે પણ ચા તો. સામાન્ય જ્ઞાનમાં આપણે આ ભણવાનું હોય છે કે આપણા શરીરના ભાગો અને તેના કાર્યો અને એની સફાઈ વિશે જ્યારે શાળા ચાલુ હોય ત્યારે એનું પેપર પણ તમને મૌખિક પૂછવામાં આવતું હોય છે. સાથે સાથે અઠવાડિયે અઠવાડિયાની વર્કશીટ પણ મૌખિક પ્રશ્નોની આપવામાં આવતી હોય છે. એ જ વસ્તુ અમે તમને વિડીયોમાં મૌખિક કરાવીએ છીએ. તો આ રીતે ભણવાની સાથે સાથે આપણે મૌખિક પણ શીખીએ છીએ. તો આજે આપણે
ગુજરાતી વિષયમાં જે ત્રણ ટપકા શીખ્યા છીએ એને ધ્યાનથી ટપકા જોડજો. તમારી પહેલી વર્કશીટ મેં ચેક કરી છે, ઘણા વિદ્યાર્થીઓએ અહીંયા જોડી દીધી છે આ લીટીને. મેં પહેલાં જ કહું છું કે ખાનામાં વચ્ચો વચ લીટીને ભરજો, આજુબાજુ કોઈ લીટીને અડાડીને કામ કરશો. મેં પહેલાં જ કહું છું ભાઈ, જ્યારે ટપકા જોડવાના હોય તો આ રીતે વચ્ચે જ ખાનામાં લીટી કરવાની છે, પણ આ રીતે અડાડવાનું નહીં. મેં પહેલા જ કહું છું, મેં વર્કશીટ ચેક કરી છે અને વર્કશીટમાં આ ભૂલ નીકળી છે. તમે હજુ પણ જોઈ શકો છો કે ચોરસ જે ખાનું છે એમાં વચ્ચો વચ મેં આકાર આપ્યો છે, આવી લીટી કરી છે. આ રીતે લીટીને અડાડવાનું નહીં અને આ રીતે પણ નહીં. જે આપણું ચોરસ ખાનું છે એમાં વચ્ચો વચ કોઈ પણ લીટીને અડાડ્યા વગર આપણે લેખન કાર્ય કરવાનું છે. ક્યાંય પણ કોઈ પણ લીટીને અડાડીને આપણે ટપકા જોડવાના નહીં, વચ્ચો વચ્ચ જ આપણે એ આકાર લેવાના છે. તમે જુઓ અહીંયા ત્રાસી લીટી, ઊભી લીટી, આડી લીટી છે, ક્યાંય કોઈ પણ લીટીને મેં અડાડ્યું નથી. તો આ વસ્તુ પણ આપણે ધ્યાનમાં રાખવાની અને એ રીતે લેખન કાર્ય કરવાનું. મેં વર્કશીટ ચેક કરી છે, પહેલી વર્કશીટ મારી પાસે આવી ગઈ છે. ઘણા વિદ્યાર્થીઓ સારું પણ લખ્યું છે, ક્યાંક ક્યાંક. હું એવું નથી કહેતી કે દરેક વિદ્યાર્થી, ના, કોઈ કોઈક વિદ્યાર્થીએ ભૂલ કરી છે, બધા નહીં. ઘણાને સરસ છે, એકદમ સરસ છે વર્કશીટ. જેની ચોખ્ખી આપી છે એવી જ મને પાછી મળે છે અને એ જ રીતે મને પાછી ચોખ્ખી આપજો, ગંદી કરીને કે ડાઘાવાળી આપશો નહીં. અને આ રીતે જોડવાનું નહીં, આપણે વચ્ચો વચ્ચ જ